કાગળો લાવવાની ખબર ના પડે એવા કોર્પોરેટરોને ટિકિટો મળે ને એ લોકો પાર્ટીના સિમ્બોલના કારણે જીતે, બાકી એમને 10 વોટ ના આવે કે કોઈ 5000 ઉછીના ના આવે. સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં મહાનગરપાલિકાઓમાં 50% ઉમેદવારો આવે, 50% બહુ સારા હોય. એટલે આ વખતે ખાસ મારે પાલનપુરની જનતા અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવું છે કે તમે પાર્ટી અથવા મુખ્યમંત્રી અથવા વડાપ્રધાનને જોઈને વોટ ના આપશો. એની ચૂંટણીઓ એમએલએ ને એમપીની જુદી હોય છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. પાલનપુર છે, બરોડા છે, અમદાવાદ છે, સુરત છે, કોઈ પણ સિટીના લોકલ પ્રશ્નોની વાત છે. આમાં મુખ્યમંત્રી કે વડાપ્રધાનશ્રીનો રોલ નથી હોતો. આપણે એવા ઉમેદવારો, પાર્ટી કોને ટિકિટ આપશે એ આપણા હાથમાં નથી, પણ જેને ટિકિટો મળે એમાંથી ખરેખર જેને શહેરનું હિત હોય, જેને શહેરમાં કરપ્શન કહીને પૈસા કમાવાનો એકમાત્ર ઈરાદો ના હોય, આવા લોકોને વોટ આપજો. તો આ સૌથી મોટી સમાજ સેવા છે, સૌથી મોટી દેશ સેવા છે. ગંદકીઓના ઢગલા, સ્કૂલો આગળ ગંદકીઓ, રસ્તાઓ ખાડામાં કે ખાડામાં રસ્તાઓ, સમજ ના પડે ક્યારે કયો રોડ તોડી નાખશે, પાઇપલાઇનો માટે રોડ ખોદાય તો 6-6 મહિના ધૂળ ખાવાની. મને એમ થાય છે કે આ બધું કેવી રીતે આપણે લોકો ચલાવીએ છીએ. અત્યારે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી કે આ બધું જોવાનો ટાઈમ નથી. અત્યારે આપણા વોર્ડમાં કયો ઉમેદવાર સક્ષમ છે, કયો ઉમેદવાર કામ કરી શકે એવો છે એને વોટ આપજો, નહીં કે કઈ પાર્ટીએ કેવી રીતે એને ટિકિટ આપી છે. અત્યારે તો ભાવ બોલાય છે ટિકિટોના, એવું મેં સાંભળ્યું છે. અત્યારે તો એવી રીતે બોલાય છે કે તમે કેટલા લોકોને જીતાડી શકશો તો તમારા આને વોટ આપી, આવી બધી વાતો હું સાંભળું છું. બહુ દુઃખ થાય. નાની ચૂંટણીઓ છે, આપણા ગામની ચૂંટણી છે, અને આપણા ગામની ચૂંટણીમાં આપણા કહો કે બ્લોક નંખાય છે. કોઈ પણ બ્લોક 1-2 વર્ષથી વધારે ચાલતા જ નથી. લાવો એ બ્લોક મને નાખવા આપો, 10 વર્ષની લેખિતમાં ગેરંટી આપું. વચ્ચે ગ્રીલ નંખાય છે, ગ્રીલ પડી જાય છે. વચ્ચે પાળીઓ થાય છે, પાળીઓ તૂટી જાય છે. બધું ડફોલ બનાવવાના ધંધા ચાલે છે. કેમ કે ખબર છે કે પ્રજા કોઈને પૂછશે નહીં. આપણે બધા પાનના ગલ્લે અને પેપરોમાં એમ ચર્ચાઓ કરશું, ટીવી પર, સોશિયલ મીડિયા પર મેસેજ કરશું, પણ આપણે ઊભા નથી રહેતા કે એક રસ્તો બને, ખાલી ઉપર ફોતરી પાથરી જતા રહે તો પૂછતા નથી કે આ રોડ કેટલા રૂપિયાનું ટેન્ડર હતું ને કેટલામાં બન્યું ને કોણે બનાવ્યું. આ બ્લોક નાખ્યા છે તો બ્લોક તૂટી કેમ ગયા, બ્લોક ઉખડી કેમ ગયા? સાવ મફતના પેલા રોડ સડક છાપ મજૂરો જોડે બ્લોકનું કામ થાય છે. નીચે કોઈ ગાદી ના હોય, નીચે સિમેન્ટ હોય, ના લાઈન દોરીમાં વસ્તુ હોય, ઠોકરો લાગે ફૂટપાથ પર ચાલો તો. આપણે જાગવું પડશે. આમાં કોંગ્રેસ, ભાજપ કે કોઈ પાર્ટી જોશો નહીં, આમાં માણસ જોશો કે મારા વોર્ડમાં જેટલા લોકો ઉભા છે કે ટિકિટો આપવાના પેરામીટર જુદા છે, તો મારા ભેજામાં ઉતરતા જ નથી. સામાન્ય માણસનું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ, પણ સામાન્ય માણસની એવું કોન્ટ્રીબ્યુશન ના હોય કે જેને કશું ખબર જ નથી પડતી. કોઈની વાઇફ બને છે તો એનો વર ચલાવે છે, કોઈનો વર બને તો એની વાઇફ ચલાવે છે. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે ને, જેના કારણે ગામડાઓને નાના શહેરો તૂટી રહ્યા છે કે ત્યાં વિકાસના નામે મોટા